નમસ્કાર. કેજરીવાલનો ફરી મોટો ધડાકો. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે કેજરીવાલ દેવભૂમિ દ્વારકાની મુલાકાત લેશે. આ સાથે કેજરીવાલ દ્વારકામાં જાહેર સભાને સંબોધન કરશે. તેમાં મહત્વની ગેરંટીની પણ જાહેરાત કરે તેવી શક્યતા છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરશે તો આવતીકાલે સુરેન્દ્રનગરની મુલાકાત લેશે. એક નિવેદનમાં આપે જણાવ્યું હતું કે તેમની મુલાકાત દરમિયાન કેજરીવાલ ગુજરાતના લોકો માટે મોટી પ્રીપોલ ગેરંટી જાહેર કરશે, જ્યાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. કેજરીવાલે કહ્યું હતું કે મારા પર જ અત્યાર સુધીમાં 16 કેસ થઈ ચૂક્યા છે અને તેમાંથી 12 કેસમાં હું નિર્દોષ છૂટી ગયો છું. મનીષ સિસોડિયા પર પણ આ જ પ્રકારના આરોપ લગાવાયા હતા. કેજરીવાલે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર છે, જે કોઈ પણ ભ્રષ્ટાચારીને બચાવતી નથી. અમારી પાર્ટીમાં ભણેલા ગણેલા લોકો છે, જે મહિલાઓની ઇજ્જત કરે છે અને દેશની પરવાહ પણ કરે છે. અમે દુનિયાના ભારતને નંબર 1 દેશ બનાવવા માંગીએ છીએ. ધન્યવાદ. જય હિન્દ.